विद्यार्थी मित्रों आपणे समांतर श्रेणीमां ए समझ मेळवी के प्रथम पदने आपणे a कहीए छीए, बीजु पद मेळवो तो a प्लस b एटले एमां तफावत उमेरीए, त्रीजु पद मेळवो तो a प्लस 2d, चौथु पद मेळवो तो a प्लस 3d। आ रीते आपणे क्रमनुं पद शोधी शकीए छीए। हवे प्रथम एक पद a होय अने सामान्य तफावत b होय એવી સમાંતર શ્રેણીનું n નું પદ શોધવાનું કહ્યું છે। n નું પદ એટલે ગમે તેવો 25 નું પદ, 50 નું પદ કે 51 નું પદ જે હોય તે, એટલા નું પદ શોધવું હોય તો સૂત્ર છે n નું પદ બરાબર a પ્લસ n માઇનસ 1 અને d। એટલે કે આપણી જોડે પ્રથમ પદ હોય, તફાવત હોય અને જે પદ શોધવું હોય એ પદને n તરીકે મૂકીએ તો આપણે એટલા નું પદ મળી જાય। अब एक उदाहरण थी आज आप सूत्र ने बधारे समझिए। समांतर श्रेणी 2 7 12 नु 10 नु पद शोधो। અહીં આપણે પ્રથમ પદ 2 આપેલા છે, તફાવત તો 7 માઈનસ 2 એટલે 5 મળે છે આપણને। 10 નું પદ શોધવાનું છે એટલે n બરાબર 10 આપશે અને 10 નું પદ આપણે શોધવાનો રહેશે। હવે આ કિંમતો સૂત્રમાં મૂકીએ, n નું પદ એટલે an બરાબર a પ્લસ n માઇનસ 1 d। એ 10 નું પદ શોધવું છે એટલે n બરાબર 10 મૂકીએ આપણે। 10 નું પદ બરાબર a ની કિંમત 2 પ્લસ 10 માઇનસ 1 અને d એટલે 5, આ કિંમતો મૂકી દીધી। તો 10 નું પદ બરાબર 2 પ્લસ 10 માંથી 1 જશે એટલે 9 રહેશે અને અહીંયા 5 આપેલા છે। હવે આ બેનો ગુણાકાર થશે, 9 5 45 એટલે 2 પ્લસ 45, 2 પ્લસ 45 એટલે 47, એટલે કે 10 નું પદ આપણને 47 મળે છે। આ રીતે સૂત્રથી આપણને આ પદ શોધી શકીએ। હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ। સ્વાધ્યાય 5.2 એનો એક્ઝામ્પલ પહેલો, એમાં કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં ખૂટતી કિંમતો આપણને મૂકવાની છે। આપણે એને કોષ્ટકમાં બીજો દાખલો જોઈએ આપણે, તો બીજા દાખલામાં આપણને આપેલી વિગત છે પ્રથમ પદ, પ્રથમ પદ એ બરાબર માઇનસ 18 આપેલા છે, એન ની કિંમત 10 આપેલી છે, એનું પદ શોધવાનું છે અને તફાવત પણ શોધવાનો છે, સોરી એનું પદ 0 આપેલું છે અને તફાવત શોધવાનો છે। હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ કે એન નું પદ બરાબર એ પ્લસ એન માઇનસ 1 અને ડી, અહીંયા એન નું પદ 0 આપેલું છે એનમાં બધી જગ્યાએ 0 મૂકી, પ્રથમ પદ એ માઇનસ 18 છે તો માઇનસ 18 મૂકી, પ્લસ એન બરાબર 10 છે એટલે 10 મૂકી, માઇનસ 1 અને ડી શોધવાના છે। હવે 0 માઇનસ 18 10 માંથી 1 જશે તો 9 ડી, માઇનસ 18 ને આપણે આ બાજુ લાવીએ તો પ્લસ 18 થશે તો અહીંયા 9 ડી, આ 9 જે ગુણાકારમાં છે એને આપણે ભાગાકારમાં લઈએ, ડી બરાબર 18 ભાગ્યા 9 તો ડી બરાબર 2। આમ તફાવત આપણને ખૂટતી કિંમત મળી ગઈ 2 મળે છે। આ રીતે બાકીની કિંમતો તમે કોષ્ટકમાંથી શોધી શકો। વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી ભાગ 2 માં આપણે ઉદાહરણ 10 જોઈએ। ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે, તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે, આ ક્યારામાં કુલ કેટલી હાર હશે? અહીં આપણે હારની સંખ્યા શોધવાની છે। પ્રથમ દ્વિતીય અને તૃતીય હારમાં છોડની સંખ્યા અનુક્રમે 23 21 19 છે, છેલ્લી હારમાં 5 છે, એટલે કે આ સમાંતર શ્રેણી છે। પ્રથમ પદ a બરાબર 23, તફાવત d બરાબર 21 માઇનસ 23 એટલે માઇનસ 2, n મુ પદ એટલે છેલ્લું પદ 5 છે અને n એટલે હારની સંખ્યા, હારની સંખ્યા શોધવાની છે। હવે આપણે સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d માં કિંમત મૂકીએ તો n નું પદ 5 છે, પ્રથમ પદ a બરાબર 23,
तफावत माइनस बे छे। हवे सादुरूप आपता 23 माइनस बे वडे गुणी एटले माइनस 2f अने माइनस माइनस प्लस बे एका बे एटले 2 थशे। हवे 2n माइनस छे ए आ बाजु प्लस थशे, 23 ने 2 25 અને 5 આ બાજુ જશે તો માઈનસ થશે। 2n બરાબર 25 માઈનસ 5 એટલે 20, માટે n બરાબર 2 ગુણાકારમાં છે એટલે ભાગાકાર થશે 20 માઈનસ 2 એટલે n બરાબર 10। આમ n એટલે હારની સંખ્યા, કુલની ક્યારીમાં 10 હાર હશે। હવે સ્વાધ્યાય 5.2 નો એક્ઝામ્પલ ત્રીજો, ત્રીજાનો બીજો, ખાલી ખાનામાં પદ શોધો। પ્રથમ પદ શોધવાનું છે, બીજું 13 આપેલું છે, ત્રીજું શોધવાનું છે અને ચોથું 3 આપેલું છે। આપણે વિગતો જોઈએ તો બીજું પદ a2 બરાબર 13 છે। a2 ને બીજા શબ્દોમાં લખીએ તો a પ્લસ b લખાય, તો a પ્લસ b બરાબર 13 થશે। હવે ચોથું પદ a4 બરાબર 3 છે, ચોથા પદને લખવું હોય તો a પ્લસ 3b લખાય, એટલે કે a પ્લસ 3b બરાબર 3 છે। હવે આ ત્રીજા, આપ જે ચોથા પદનું જે સૂત્ર છે એમાંથી આ બીજું પદ બાદ કરી દે, એટલે a પ્લસ 3b બરાબર 3, એમાંથી આને બાદ કરીએ તો માઇનસ a માઇનસ b બરાબર માઇનસ 13, એટલે બાદ કરીએ છીએ આપણે। a દૂર થશે, 3dમાંથી b જશે એટલે 2d રહેશે, 3માંથી માઇનસ 13 જશે એટલે માઇનસ 10 થશે। હવે બે અહીંયા બે વડે ભાગતા બંને બાજુ તો d બરાબર માઇનસ 5 મળશે, આપણને તફાવત માઇનસ 5 મળે છે। હવે આપણે પ્રથમ પદ શોધીએ તો a પ્લસ b બરાબર 13 આપણને આપેલા છે। હવે d ની કિંમત મૂકીએ તો a પ્લસ માઇનસ 5 બરાબર 13, માઇનસ 5 અહીંયા પ્લસ 5 થશે, માટે a બરાબર 13 પ્લસ 5 એટલે કે a બરાબર 18 થશે। હવે આપણે ત્રીજું પદ શોધવાનું છે તો a3 બરાબર a પ્લસ 2d એટલે 18 પ્લસ 2d છે એટલે 2 ગુણ્યા માઇનસ 5 એટલે કે 18 પ્લસ માઇનસ 10 એટલે a3 બરાબર 8 થશે। a3 બરાબર 8 આપણને મળશે। હવે એનો ચોથો દાખલો જોઈએ આપણે, એમાં માઇનસ 4 પ્રથમ પદ છે, બીજું ત્રીજું ચોથું ને પાંચમું પદ શોધવાનું છે અને છઠ્ઠું પદ 6 છે। વિગતો આપણે અહીંયા નોંધીએ તો પ્રથમ પદ a બરાબર માઇનસ 4, છઠ્ઠું પદ a6 બરાબર 6, છઠ્ઠા પદને બીજી રીતે લખવું હોય તો a પ્લસ 5d એટલે કે a પ્લસ 5d બરાબર કેટલા મળે, 6 મળે આપણે। હવે આમાં કિંમત મૂકી દઈએ તો છઠ્ઠો પદના 6 એની કિંમત માઇનસ 4 પ્લસ 5d એટલે કે 5d બરાબર અહીંયા પ્લસ થશે, આ બાજુ આવશે 6 પ્લસ 4 થશે, 5d બરાબર 6 પ્લસ 4, 5d બરાબર 10 એટલે d બરાબર 2 મળશે। આ રીતે આપણને d ની કિંમત 2 મળશે। હવે અહીંયા બીજું પદ શોધવાનું છે તો બીજું પદ એટલે a2 બરાબર a પ્લસ b, પ્રથમ પદમાં d ઉમેરીએ એટલે બીજું પદ મળે, એની કિંમત પ્રથમ પદ માઇનસ 4, b આપણે મેળવ્યા 2 તો માઇનસ 4 પ્લસ 2 એટલે કે બીજું પદ માઇનસ 2 મળશે। હવે આપણે ત્રીજું પદ મેળવીએ તો ત્રીજું પદ બરાબર a પ્લસ 2d તો માઇનસ 4 પ્લસ 2 અને તફાવત 2, 2 દુના 4, 4 અને માઇનસ 4 0 થશે, માટે ત્રીજું પદ 0 હશે। એ રીતે ચોથું પદ મેળવીએ તો a4 બરાબર a પ્લસ 3d તો એની કિંમત માઇનસ 4, 3 અને d ની કિંમત 2, 3 ગુણા 6, 6 માંથી માઇનસ 4 એટલે 2 રહેશે એટલે ચોથું પદ 2 હશે। આમ આ શ્રેણીનું બીજું પદ માઇનસ 2, ત્રીજું પદ 0 અને ચોથું પદ 2 છે। હવે પાંચમું પદ, પાંચમું પદ બરાબર a5 એટલે a5 બરાબર a પ્લસ 4d એની કિંમત માઇનસ 4, અહીંયા 4 છે, d ની કિંમત માઇનસ 2, 4 ગુણા 8, 8 માંથી માઇનસ 4 એટલે 4 હશે તો પાંચમું પદ 4 મળશે। આ રીતે આપણે એના પૂરતા પદો બીજું ત્રીજું ચોથું ને પાંચમું પદ શોધી શકીએ। મિત્રો
આ સમાંતર શ્રેણીનો ભાગ 3 એમાં આપણે સ્વાધ્યાય 5.2 નો એક્ઝામ્પલ 4 સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય આપણે પદનો ક્રમ શોધવાનો છે કયા ક્રમનું પદ 78 હશે એટલે n શોધવાના છે અહીંયા કહીએ હવે અહીં આપેલી વિગત કઈ છે તો a બરાબર 3 આપેલા છે તફાવત આપણે મેળવી શકીએ 8 માઈનસ 3 એટલે 5 અને n નું પદ છેલ્લું પદ જે છે 78 આપેલા છે an બરાબર 78 હવે એનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d આની અંદર આપણે કિંમતો મૂકીએ તો n મું પદ એટલે છેલ્લું પદ 78 a ની કિંમત 3 n માઈનસ 1 અને d આપણે 5 મેળવ્યો છે હવે સાદુરૂપ આપીએ તો 78 બરાબર 3 5 ને કૌંસમાં ગુણીએ તો 5n માઈનસ 5 હવે 3 માઈનસ 5 એટલે માઈનસ 2 થશે એ માઈનસ 2 ને આ બાજુ આવે તો પ્લસ 2 તો 78 પ્લસ 2 બરાબર 5n 78 પ્લસ 2 એટલે 80 બરાબર 5n હવે n શોધવા તો 5 વડે ભાગી નાખીએ તો 80 ભાગ્યા 5 બરાબર n એટલે કે n બરાબર 16 તો આ સમાંતર શ્રેણીનું 16મું પદ 78 હશે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 8 એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો અહીં આપણે 29મું પદ શોધવાનું છે એટલે કે આપણે a અને d ની કિંમત મેળવીએ અને સૂત્રમાં મૂકીએ તો આપણને કિંમત મળી જાય તો વિગતનો ઉપયોગ કરીએ n એટલે પદોની સંખ્યા કુલ 50 છે ત્રીજું પદ એટલે a3 બરાબર 12 a3 ને આપણે આ પણ લખી શકીએ a પ્લસ 2d લખી શકાય એટલે કે a પ્લસ 2d બરાબર પણ 12 50મું પદ એટલે a પ્લસ 49d 50મું પદ 106 છે એટલે કે 106 બરાબર a પ્લસ 49d હવે આ બંને સમીકરણને આપણે લોપની રીતે ઉકેલીએ તો 106 બરાબર a પ્લસ 49d એમાંથી આ બાદ કરીએ માઇનસ 12 માઇનસ a અને માઇનસ 2d a ઉડી જશે 106 માંથી 12 જશે તો 94 રહેશે 49 માંથી 2 જશે તો 47d રહેશે બંને બાજુ 47 વડે ભાગી નાખીએ તો d બરાબર 94 ભાગ્યા 47 માટે d બરાબર 2 આવશે આ રીતે તફાવતની કિંમત આપણને મળી ગઈ હવે એનો ઉપયોગ કરી અને આપણે a ની કિંમત મેળવીએ તો આ સૂત્રમાં મૂકી દઈએ a પ્લસ 2d બરાબર 12 a પ્લસ 2d બરાબર 12 એમાં d ની કિંમત મૂકી દઈએ તો 12 બરાબર a પ્લસ 2 અને d ની કિંમત 2 તો 2 દુના 4 4 આ બાજુ જશે માઇનસ થશે તો 12 માઇનસ 4 બરાબર a એટલે કે a બરાબર 8 મળશે આપણને a અને d ની કિંમત મળી ગઈ એટલે આપણે એનું 29મું પદ શોધી શકીએ કારણ કે 29મા પદનું સૂત્ર થશે a પ્લસ 28d પ્રથમ પદમાં 28 અને ગુણ્યા ડી ઉમેરીએ એટલે મળી જશે તો એ ની કિંમત કેટલી મળી આપણને 8 મળી છે 28 ડી ની કિંમત આપણને 2 મળી છે તો 28 દુના 56 56 ને 8 64 29મું પદ 64 હશે મિત્રો આ રીતે તમે એ અને ડી ની કિંમત મૂકો તો તમને ખૂટતા પદોનો એમ ની કિંમત અને મળી જાય હવે એક્ઝામ્પલ નંબર 9 એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને માઇનસ 8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય ફરીથી વાંચું છું એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને માઇનસ 8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય ધારો કે સમાંતર શ્રેણીનું એનમું પદ શૂન્ય હશે માટે an બરાબર 0 થાય હવે આપેલી વિગતો જોઈએ ત્રીજું પદ 4 છે એટલે a3 a3 ની કિંમત 4 છે પણ a3 બરાબર શું લખી શકાય a પ્લસ 2d એટલે કે a પ્લસ 2d બરાબર પણ 4 થાય નવમું પદ એટલે a9 એ માઇનસ 8 છે પણ a9 બરાબર શું લખી શકાય a પ્લસ 8d એટલે કે a પ્લસ 8d બરાબર માઇનસ 8 હવે
आ बने समीकरण आप उकेली दी ए प्लस आठ बी बराबर माइनस आठ एम आ बात करीश ए प्लस टू डी बराबर चार माइनस करीशू एट निशाने माइनस मूकी आप उड़ी गया आठ बी में टू डी जैसे छ डी माइनस आठ और माइनस चार तो माइनस बार थे अब बने छ वे भागी तो डी बराबर माइनस बे आम तफावत आपने माइनस बे मे हम आप किंमत शोधवा माटे आमा किंमत मूकी दी चार बराबर ए प्लस टू डी में तो डी की किंमत मूकी दी है तो चार बराबर ए प्लस टू और डी की किंमत माइनस बे माइनस बे गुणिया बे चार ए चार ने आ बाजू लाइ तो प्लस चार माटे चार प्लस चार बराबर ए एट्ले कि ए बराबर आठ मळशे आम अहीं आपणे ए नी किंमत अने डी नी किंमत मळे छे हवे आपणे धार्युं छे कि एनुं एन उपज शून्य छे तो एन मां पदनुं सूत्र मूकीए तो ए प्लस एन माइनस वन अने डी एनी किंमत पण जीरो थाय हवे ए नी किंमत मूकीए तो आपणे आठ मेळवी छे एन माइनस वन अने डी नी किंमत आपणे माइनस बे मेळवी छे हवे एनो सादुरूप आपीए आठ माइनस टू एन माइनस माइनस प्लस टू बराबर जीरो आठ ने बे दस टू एन आ बाजू जैसे तो प्लस हवे बने बाजू बे वडे भागी है तो दस भाग्या बे बराबर एन माटे एन बराबर पांच एटले के समांतर श्रेणी नू पांचमू पद शून्य हशे।